धोरण 12 रसायण विज्ञान प्रकरण 1 ना लेक्चर नंबर 8 ની અંદર આજે આપણે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રના સ્થાન વિશે વાત કરીએ। તો તમને બધાને 3 ડાયમેન્શનલી ખબર જ છે કે ચતુષ્ફલકીય છિદ્ર ચાર ગોળા વચ્ચેની જગ્યામાં જે બને એને ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય અને 6 ગોળા વચ્ચેની જે જગ્યામાં બને એને અષ્ટફલકીય છિદ્ર કહેવાય। હવે તમે બધાએ આ રચના જોયેલી જ હતી કે ભાઈ 3 પરમાણુને વચ્ચેની જગ્યામાં જ્યારે ગોળો મૂકીએ ત્યારે અહીંયા અંદરની સાઈડ જે છિદ્ર રચાય આ 4 ગોળા વચ્ચે જે છિદ્ર રચાય એને ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય। પણ 3 ગોળા આ અને 3 ગોળા આ આ 3 દૂન 6 ગોળા વચ્ચેની જગ્યામાં અહીંયા જે છિદ્ર રચાય વચ્ચે આ 6 ગોળા વચ્ચેના આ છિદ્રને આપણે અષ્ટફલકીય છિદ્ર એવું નામ આપેલું છે, જેમાં આમ જોવા જઈએ તો 4 સમતલના 1 ઉપર ને 1 નીચે એમ કરીને 6 ગોળા વચ્ચેની આ જગ્યાને આપણે અષ્ટફલકીય છિદ્ર કહીએ છીએ। સમજવા માટે તમારે આ બે રચનાને ખાસ ધ્યાન રાખવાની છે। તમે જો તો આ 3 પરમાણુ નીચેના અને 3 પરમાણુ ઉપરના, આ ગ્રીન વાળો છે એને માનો કે ઉપરનું વિચારીએ તો આ 3 ને 3 6 પરમાણુ વચ્ચેની જગ્યા, આ 3 પરમાણુની વચ્ચે આ 3 પરમાણુથી રચાતી જગ્યા, તો આ છિદ્રને આપણે અષ્ટફલકીય છિદ્ર કહીએ છીએ। આ અષ્ટફલકીય છિદ્ર એને સમજવા માટે આ લીલા રંગના ગોળાને માનો કે ઉપરની સાઈડનો વિચારીએ તો 1 2 3 4 સમતલના 1 ઉપર અને 1 નીચે, આ નીચેનો આ ઉપરનો અને 4 સમતલના એમ કરી 4 સમતલ 1 ઉપર અને 1 નીચે 6 ગોળાની વચ્ચે એક અષ્ટફલકીય છિદ્ર રચાય છે। 4 ગોળાની વચ્ચે ચતુષ્ફલકીય છિદ્ર રચાય છે। આ બંને પ્રકારના છિદ્રની સંખ્યા એટલે કે કુલ જે સમૃદ્ધ સંકુલિત રચના હોય, આપણે જે આ ડબ્બામાં ગોળ દડી ગોઠવીને જે રચનાની વાત કરી હતી તો કુલ જે છિદ્રની સંખ્યા છે એ આ સમૃદ્ધ સંકુલનમાં રહેલા ગોળાની સંખ્યા ઉપર આધારિત હોય છે કે કેટલા ગોળા છે એની સાપેક્ષે આની સંખ્યા નક્કી થાય છે। હવે એફસીસી ઘટકની અંદર આપણે આ રચનાને સમજીએ। ફલક કેન્દ્રિત એકમ કોષ એટલે તમને બધાને ખબર છે કે 6 ફલક ઉપર પરમાણુ અને 1 2 3 4 5 અને 6 ફલકની મધ્યમાં પરમાણુ અને 8 ખૂણા ઉપર આવા એફસીસી એકમ કોષમાં ઘટક કણ ખૂણા ઉપર અને 6 ફલકની મધ્યમાં હાજર હોય છે તથા એકમ કોષ દીઠ ઘટકની સંખ્યા 4 થાય છે। આ આપણે ભણ્યા છીએ કે ભાઈ ફલકના 6 છે એ 6 અડધા એટલે 3 અને ખૂણાના ભાગનો 1 અષ્ટમાંશ એવા 8 એટલે ટોટલ પરમાણુની સંખ્યા, ટોટલ ઘટકની સંખ્યા 4 થાય। હવે આપણે ચતુષ્ફલકીય છિદ્રનું સ્થાન નક્કી કરીએ કે આ એફસીસી એકમ કોષ લઈ અને એફસીસી એકમ કોષના 8 નાના ભાગ કરીએ। માનો કે એક વખત અહીંથી કાપીએ, સમજો, એક વખત આમ કાપો, એક વખત આ માડો કાપો અને એક વખત આ માડો કાપીએ, આમથી આમ આ માડો, આ માડો અને આ માડો કાપીએ તો આ 8મો ભાગ આવ્યો। આ 8મા ભાગને માનો કે આપણે સ્કેચ પેનથી દર્શાવીએ તો અહીંથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંથી આટલો ભાગ, અહીંથી આટલો ભાગ અને અહીંથી આટલો ભાગ અને અહીંથી આટલો ભાગ, તો આ 8મો ભાગ છે એમાં આ 8મા ભાગમાં આ 3 ફલક ઉપર 1 2 ને 3 અને અહીંયા ખૂણા ઉપર પરમાણુ હોય એટલે ટોટલ પરમાણુની સંખ્યા આમ જોવા જઈએ તો આ 8મા ભાગમાં 4 જગ્યાએ હોય, એકાંતરે હોય। જો અહીંયા નથી પાછો અહીંયા છે, અહીંયા નથી તો અહીંયા છે, અહીંયા નથી તો અહીંયા છે, અહીંયાથી અંદર જાઓ તો નથી, અહીંયાથી બહાર આવો તો છે, આમ જાઓ તો નથી, અહીંયા છે, ઉપર આવો તો નથી, અહીંયા આવો તો છે, તો આ 8મા ભાગમાં એકાંતરે પરમાણુ હોય છે અને આ એકાંતરે જે પરમાણુ, હવે આ 4 1 2 3 અને આ 4 પરમાણુની વચ્ચે અહીંયા અંદરની સાઈડ, અહીંયા ઉપરની સાઈડનો ભાગ આપણે વિચાર્યો એટલે અહીંયા ઉપરની સાઈડના ભાગમાં વિચારીએ તો
આ એક બે ત્રણ અને આ ચાર પરમાણુની વચ્ચેની સાઈડ અહીંયા અંદર જગ્યામાં જે છિદ્ર રચાય એ છિદ્રને ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. હવે આવી જ આપણને રચના એક આ રીતે આપેલી છે, અહીંયા ટેક્સ્ટબુકની જ આકૃતિ છે એને સમજીએ અને એવું વિચારીએ કે આ આપણો નીચેનો પરમાણુ છે, એક બે ત્રણ ચાર આગળની ફલકના, પાછળની ફલકના, ને એમ કરી અને આપણે આ આઠમો ભાગ દર્શાવીએ. અને આ આઠમા ભાગમાં અહીંયા પરમાણુ છે, અહીંયા ફલકનો પરમાણુ છે, અહીંયા આગળની ફલકનો છે અને આ ફલકનો છે અને અહીંયા દર્શાવ્યું. તો તમે જો એક બે ત્રણ અને ચાર, આ ચાર પરમાણુની વચ્ચે જે અહીંયા છિદ્ર રચાય એ છિદ્રને ચતુષ્ફલકીય છિદ્ર કહીએ છીએ. તો એફસીસી રચનાના દરેક નાના આઠમા ભાગમાં એક ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા થાય છે, એટલે કે એક ચતુષ્ફલકીય છિદ્ર હોય છે. હવે આ રીતે અને આઠમા ભાગમાં એક ચતુષ્ફલકીય છિદ્ર અને આ છિદ્ર છે આપણા એકમ કોષની અંદર જાય, આ એકમ કોષની અંદર થાય એટલે બીજે કોઈ જગ્યાએ વહેંચાતું નથી, એટલે આખે આખું આપણા એકમ કોષમાં ગણાય. તો આઠ નાના ભાગમાં એક એક ચતુષ્ફલકીય છિદ્ર હોય એટલે એકમ કોષ દીઠ કુલ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બરાબર આઠ થશે. તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા દરેક આઠમા ભાગમાં એક એક હતું એટલે કુલ આઠ થયા. હવે એકમ કોષ દીઠ ઘટકની સંખ્યા ચાર છે ને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા આઠ થઈ, તેથી કહી શકાય કે ઘટકની સંખ્યા કરતા ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી હોય છે. આપણે અહીંયા ભણ્યા છીએ કે એફસીસી રચનામાં કુલ ઘટકની સંખ્યા ચાર છે અને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા આઠ થઈ, તો કુલ ઘટકની સંખ્યા કરતા ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી થઈ, એટલે કે કુલ ઘટકની સંખ્યા જો ચાર હોય તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા એના કરતા બમણી એટલે કે આઠ થાય છે. તો અહીંયા આપણે ચતુષ્ફલકીય છિદ્ર ભણ્યા, હવે પછી એક અષ્ટફલકીય છિદ્ર ભણીએ ને પછી બે છિદ્રની સાપેક્ષે હું તમને ઘટકની સંખ્યા સમજાવું અને એની ઉપરથી દાખલા ગણવાની વાત કરીએ. તો બીજો ટોપિક ભણીએ આપણે અષ્ટફલકીય છિદ્રના સ્થાન નક્કી કરવા. તો અષ્ટફલકીય છિદ્ર છે ને એ બે જગ્યાએ હોય, એકમ કોષમાં સીસીપી એટલે કે એફસીસી રચનાના એકમ કોષમાં અષ્ટફલકીય છિદ્ર બે સ્થાન ઉપર હશે, એક અંતઃ કેન્દ્ર ઉપર અને દરેક ધાર પર. તો અષ્ટફલકીય છિદ્ર આપણે બે જગ્યાએ ભણવાના છે, એક અંતઃ કેન્દ્ર ઉપરનું અષ્ટફલકીય છિદ્ર અને એક દરેક ધાર ઉપરનું અષ્ટફલકીય છિદ્ર. તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા એને નક્કી કરવા માટે અંતઃ કેન્દ્ર અને ધાર પરના છિદ્રની સંખ્યાની વાત કરીએ. તો આ સ્થાનને પહેલા હું અહીંયા દર્શાવી દઉં પછી તમને થ્રી ડાયમેન્શનલી સમજાવું. તો બે સ્થાન ઉપરની વાત કરી, એક વાત કરી આપણે અંતઃ કેન્દ્ર પર અને બીજું વાત કરી દરેક ધાર પર. હવે અંતઃ કેન્દ્ર ઉપર જો અષ્ટફલકીય છિદ્ર હોય તો અંતઃ કેન્દ્ર હોય એ બીજા કોઈ એકમ કોષ સાથે વહેંચાયેલું હોતું નથી, એટલે અંતઃ કેન્દ્ર પર એક અષ્ટફલકીય છિદ્ર
અને એનો આખે આખો ભાગ એક જ એકમ કોષમાં ગણાય એટલે અંતઃકેન્દ્ર પર કુલ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા એક થાય. હવે ધાર ઉપર હોય એ એક અષ્ટફલકીય છિદ્ર, દરેક ધાર ઉપર એક અષ્ટફલકીય છિદ્ર આસપાસના ચાર એકમ કોષમાં વહેંચાય. તેથી એક એકમ કોષમાં એક ચતુર્થાંશ ભાગ આવે. હવે એક ચતુર્થાંશ ભાગ આવે તો એક ચતુર્થાંશ ભાગ એક અષ્ટફલકીય છિદ્રનો, એવી બાર ધારના બાર અષ્ટફલકીય છિદ્ર એટલે ત્રણ અષ્ટફલકીય છિદ્ર એ ધાર ઉપર હોય છે. ત્રણ અષ્ટફલકીય છિદ્ર ક્યાં હોય? ધાર ઉપર. અને એક અષ્ટફલકીય છિદ્ર હોય અંતઃકેન્દ્ર ઉપર, એટલે કુલ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કુલ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા એક અંતઃકેન્દ્ર પર વત્તા ત્રણ ધાર પરના એમ કરી અને કુલ અષ્ટફલકીય છિદ્ર ચાર થાય છે. હવે એકમ કોષ દીઠ ઘટકની સંખ્યા ચાર, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા ચાર, એટલે એવું કહી શકીએ કે રચનામાં ઘટકની સંખ્યા જેટલા જ અષ્ટફલકીય છિદ્ર જોવા મળે છે. તો કોઈ પણ રચનામાં અષ્ટફલકીય છિદ્રની સંખ્યા એ એના ઘટકની સંખ્યા જેટલી જ જોવા મળે છે. આ વાતને ટેક્સ્ટબુકની જે આકૃતિ આપેલી છે એનાથી સમજીએ. તો આપણે ટેક્સ્ટબુકની આકૃતિથી સમજીએ કે અષ્ટફલકીય છિદ્ર, હવે પહેલાં થ્રી ડાયમેન્શનલી સમજી અને પછી એને આપણા એકમ કોષમાં સમજીએ. તો આ ત્રણ નીચેના પરમાણુ, એની ઉપર આ ત્રણ પરમાણુની જગ્યા, તો ત્રણ પરમાણુની જગ્યાની વચ્ચે ત્રણ પરમાણુની જ્યારે જગ્યા આવે તો આ છિદ્રને અષ્ટફલકીય છિદ્ર કહેવાય. અને આને સમજાવવા માટે આપણે આ રીતે એને દર્શાવ્યું. તો આ અષ્ટફલકીય છિદ્રને જે આપણે દર્શાવ્યું છે એને આપણે અહીંયા સમજીએ. છ પરમાણુ વચ્ચેની જગ્યા જોઈજો. એક, આપણે આમ સમજ્યા હતા કે ચાર સમતલના એક બે ત્રણ અને ચાર, એક નીચે ને એક ઉપર, એમ કરીને છ પરમાણુ વચ્ચેની જગ્યાને આપણે અષ્ટફલકીય છિદ્ર કહીએ છીએ. આવા અષ્ટફલકીય છિદ્ર આપણને એકમ કોષમાં બે સ્થાન ઉપર જોવા મળે, એક અંતઃકેન્દ્ર ઉપર અને એક ધાર ઉપર. પહેલા અંતઃકેન્દ્રની વાત કરીએ તો આ આપણો એફસીસી એકમ કોષ છે. જો એમાં આઠ ખૂણા ઉપર અને છ ફલકની મધ્યમાં પરમાણુ આવે, આ ઉપર નીચે આગળ પાછળ ડાબે જમણે. હવે આ છ પરમાણુને તમે જોડો તો આ સમતલના ચાર થયા. જો એક બે ત્રણ અને ચાર, આ ચારે ચાર ફલકવાળા એક બે ત્રણ અને ચાર, આ ચારે ચાર સમતલના પરમાણુ એક ઉપર અને એક નીચે, તો આ છ પરમાણુની વચ્ચે અહીંયા મધ્યમાં અંદર અહીંયા બરોબર વચ્ચે, આ છ એ છ પરમાણુની બરોબર વચ્ચે અહીંયા આ જે સ્થાન છે એ ખાલી પડે અને આ ખાલી સ્થાનને આપણે અષ્ટફલકીય છિદ્ર કહીએ, જે અહીંયા પહેલી આકૃતિમાં આપ્યું જુઓ તમે. તો એક બે ત્રણ ચાર પાંચ અને છ, ઉપર નીચે ડાબે જમણે આગળ અને પાછળ, એમ કરીને એની વચ્ચેનું આ અંતઃકેન્દ્ર સી, એ અંતઃકેન્દ્ર સી રોકાયેલું નથી, પરમાણુ નથી, એટલે આ જે જગ્યા ખાલી પડી એ છ પરમાણુ વચ્ચેની ખાલી જગ્યાને અષ્ટફલકીય છિદ્ર કહીએ. સેમ દરેક ધાર ઉપર હોય તો
तो अहींथी कोई पण एक धार लई समझवा माटे कोई पण एक धार लई अने समझिए मानो के आ धार लईए तो आ धार उपर तमे जो बे खूणा उपर परमाणु होय एक अहींया ने एक अहींया पछी आनी बाजूना एकम कोषनो एक अहींया ने एक अहींया तो एक बे त्रण चार पांच अने छ आ फलक अहींया फलक ने अहींया फलक आ बे जग्या तो आ फलकनी मध्यनो आ बाजूनो एकम कोष होय एनी आ बाजूनी फलकनी मध्यनो अहींया आगळना एकम कोषनी आ बाजूनी फलकनी मध्यनो तो एक बे त्रण अने चार समतलना एक ऊपर ने एक नीचे एम करीने छ परमाणु वच्चे एक अष्टफलकीय छिद्र रचाय जे चार एकम कोष में वेचाय एक आपड़ो एनी आगळवाळो एनी बाजूवाळो अने आगळवाळानी बाजूवाळो तो अहींया जे अष्टफलकीय छिद्र रचाय ए चार एकम कोष में वेचाय एटले कहेवाय के धार परनुं एक अष्टफलकीय छिद्र आसपासना चार एकम कोष में वेचाय तेथी एक एकम कोष में एनो एक चतुर्थांश भाग आवे हवे एक चतुर्थांश एवी बार धार तो बार गुणिया एक चतुर्थांश एटले त्रण अष्टफलकीय छिद्र ए धार पर जोवा मळे छे तो एम करी अने धार उपरना त्रण अने एक अंतःकेन्द्रनुं एटले कुल अष्टफलकीय छिद्रनी संख्या एक अंतःकेन्द्र पर अने त्रण धार पर एटले के चार अष्टफलकीय छिद्र कुल जोवा मळे छे आम घटकनी संख्या जेटला ज अष्टफलकीय छिद्र जोवा मळे छे आपणे कीधुं के एफसीसी एकम कोष होय तो एमा एकम कोष दीठ घटकनी संख्या चार थाय एकम कोष दीठ घटकनी संख्या चार थाय अने अष्टफलकीय छिद्रनी संख्या चार छे एटले घटकनी संख्या जेटला ज अष्टफलकीय छिद्र जोवा मळे छे हवे आ बन्ने वातने समझी अने आपणे लखवू होय के कोई एक रचनामां एन जेटला स्मोल एन जेटला घटक होय त्यारे जो एन जेटला घटक हाजर होय तो चतुष्फलकीय छिद्रनी संख्या बराबर 2n कारण के चतुष्फलकीय छिद्रनी संख्या घटकनी संख्या करता चतुष्फलकीय छिद्रनी संख्या बमणी होय छे एटले घटकनी संख्या जो आपणे n विचारीए तो चतुष्फलकीय छिद्रनी संख्या 2n थाय अने अष्टफलकीय छिद्रनी संख्या n થાય છે અને ખાસ યાદ રાખીએ આની ઉપરથી આપણે દાખલા ગણવાના છે કે કોઈ પણ એક સ્ફટિકીકરણ દરમિયાન કોઈ પણ ઘટકનું જ્યારે સ્ફટિકીકરણ થતું હોય એટલે કે ઘન પદાર્થ બનાવતો હોય એ દરમિયાનની જો વાત કરીએ કે એમાં n જેટલા ગોળા જોડાયેલા હોય n જેટલા ઘટક જોડાયેલા હોય તો એમાં રચાતા ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n થાય અને अष्टफलकीय छिद्रनी संख्या एन थाय आ बाबत उपर आपणे आगळ दाखला गणवाना छे एटले आ वातने खास याद राखी हवे आज वस्तु तमारी टेक्स्टबुक मां आज वस्तु ने तमारी टेक्स्टबुक मां पेज नंबर 18 अने 19 उपर आपवामां आवेलुं छे चतुष्फलकीय छिद्र अने अष्टफलकीय छिद्रना स्थान नक्की करवा पहला चतुष्फलकीय छिद्र एना आठ नाना एकम कोष में भाग करो आ आठमो भाग दर्शायो जेमा एकांतरे घटक छे जो अहींया छे अहींया नथी अहींया छे अहींया नथी अहींया छे अहींया नथी अहींया छे नीचे आवो तो आ खूणे नथी पाछा अहींया छे तो आ आठ मांथी चार खूणे छे एटले के एकांतरे घटक हाजर छे तो आ एकांतरे घटक हाजर छे एनी सापेक्षे आनी वच्चे जे छिद्र रचाय एने चतुष्फलकीय छिद्र कहेवाय અને આ ચાર પરમાણુ વચ્ચેની જગ્યાનું આ ચતુષ્ફલકીય છિદ્ર પછી અષ્ટફલકીય છિદ્ર બે જગ્યાએ આપ્યા પહેલું આપણને અંતઃકેન્દ્ર ઉપર આપ્યું અને બીજું આપ્યું દરેક ધાર ઉપર અને આ ધાર ઉપરનું આ અષ્ટફલકીય છિદ્ર આજુબાજુના ચાર એકમ કોષમાં વહેંચાય છે એટલે કે એક એકમ કોષમાં એનો 1/4 ભાગ આવે છે તો આ ટોપિકને તમારે એક વખત આ આકૃતિ દોરવાની આ આકૃતિ દોરજો આ ન દોરો તો ચાલશે
आटले थी आटलो टॉपिक एक वक्त बुक माथी जोई अने लखजो, एक वक्त बुक माथी जोई ने लखजो। अहींया मैं जे समझायुं छे ए तमने एकदम शॉर्ट फॉर्म समझूती छे। पहला फेरबुक में आ लखी अने पछी चतुष्फलकीय छिद्र ने अष्टफलकीय छिद्रना स्थान दर्शावा एम करी अने आटलो टॉपिक एक वार लखवानो छे तमारे। हाँ, आ टॉपिक परीक्षा में थियरी स्वरूप में पूछाय एवो नथी, एटले आने खाली तमारे समझवा माटे बे वार लखवानो छे, एक समझणना अनुसंधाने ने एक वक्त टेक्स्टबुकना अनुसंधाने। समझणना अनुसंधाने अहींया जे मैं स्केच पेन थी दर्शाव्युं एटलुं ज लखवानी जरूर छे। तो आजे आपणे संवृत संकुलित रचना एनी अंदर अष्टफलकीय छिद्र कई रीते बने ने चतुष्फलकीय छिद्र कई रीते एनी वात करी थी। पण आ छिद्र तो आपणे आगळना लेक्चरमां पण भण्या हता के अष्टफलकीय छिद्र छ गोळा वच्चेनी जग्या ने चतुष्फलकीय छिद्र एटले चार गोळा वच्चेनी जग्या, आ बन्ने प्रकारना छिद्रनी संख्या संवृत संकुलनमां रहेला गोळानी संख्या उपर आधार राखे छे के भाई गोळा केटला छे एनी सापेक्षमां आपणने छिद्रनी संख्या मळे छे। जो एफसीसी रचनामां घटक खूणा पर अने छ फलकनी मध्यमां हाजर होय छे આથી એકમ કોષ દીઠ ઘટકની સંખ્યા ચાર થાય। આપણે એક એફસીસી એકમ કોષથી આ બંનેને સમજ્યા કે ચતુષ્ફલકીય છિદ્ર તો એના આઠ નાના ભાગ કર્યા અને દરેક ભાગમાં એક ચતુષ્ફલકીય છિદ્ર હતું જે આપણા એકમ કોષમાં જ આવતું હતું એટલે એનો આખો ભાગ આવતો હતો। તો એકમ કોષ દીઠ કુલ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા આઠ થઈ, ઘટકની સંખ્યા ચાર અને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા આઠ। આ બંનેની સાપેક્ષે આપણે લખ્યું કે ઘટકની સંખ્યા કરતાં ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી હોય છે। પછી અષ્ટફલકીય છિદ્ર છ ગોળા વચ્ચેની જગ્યા એફસીસી એકમ કોષમાં બે સ્થાન ઉપર અષ્ટફલકીય છિદ્ર જોવા મળે, એક અંતઃકેન્દ્ર પર અને એક ધાર ઉપર। અંતઃકેન્દ્ર જે છએ છ ફલકથી ઘેરાયેલું હોય, અહીંયા પરમાણુ ન હોય એટલે એ છિદ્ર રચાય એને અંતઃકેન્દ્ર પરનું અષ્ટફલકીય છિદ્ર કહેવાય, જે આજુબાજુના એક પણ એકમ કોષમાં જતું નથી એટલે એનો આખો ભાગ આવે એટલે એક અષ્ટફલકીય છિદ્ર અંતઃકેન્દ્ર પરનું ગણાય। ધાર ઉપર, આ ધાર ઉપરનું અષ્ટફલકીય છિદ્ર હોય એક એકમ કોષ બાજુનો આગળનો ને આની આગળનો એમ કરીને ચાર એકમ કોષમાં વહેંચાય, તેથી એક એકમ કોષમાં એનો એક ચતુર્થાંશ ભાગ આવે। હવે એક ચતુર્થાંશ ભાગ આવે એવી બાર ધાર, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર, બારેય ધાર ઉપર આવું એક એક છિદ્ર રચાય એટલે બાર ગુણ્યા એક ચતુર્થાંશ ત્રણ અષ્ટફલકીય છિદ્ર ધાર ઉપરના અને એક અંતઃકેન્દ્રનું એટલે એકમ કોષ દીઠ કુલ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા ચાર થાય। ઘટકની સંખ્યા ચાર, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા ચાર એટલે ઘટકની સંખ્યા જેટલા જ અષ્ટફલકીય છિદ્ર જોવા મળે છે, અને આ બંનેને આપણે ભેગું કર્યું તો કોઈ એક રચનામાં જો એન જેટલા ઘટકનું સ્ફટિકીકરણ થયું હોય એટલે કે એન જેટલા ઘટક એકબીજા સાથે રચના બનાવતા હોય તો એના ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા એના કરતાં બમણી એટલે ટુ એન અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા એન થાય છે। આ વાતને ખાસ યાદ રાખીએ, આટલું મોસ્ટ આઈએમપી છે દાખલા ગણવા માટે, તો આને યાદ રાખજો।